તો આજે વિધાનસભાની છેલ્લા દિવસની કાર્યવાહી શરૂ થઈ રહી છે. આપને જણાવે કે આ કાર્યવાહી હંગામેદાર બની રહે તેવી પૂરી શક્યતા જણાઈ રહી છે. પહેલા દિવસે પણ આખરે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો અને જીતુ સુખડિયાને જાહેર કરાયા વર્ષ 2021ના શ્રેષ્ઠ ધારાસભ્ય અને શૈલેષ પરમારને જાહેર કરાયા પણ વર્ષ 2022ના શ્રેષ્ઠ ધારાસભ્ય. ગાંધીનગરમાં વિધાનસભાના બીજા અને અંતિમ દિવસની કાર્યવાહીની અંદર આ બંને ધારાસભ્યોને શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે નવાજવામાં આવ્યા છે, જેમાં જીતુ સુખડિયા તેમને આ શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે નવાજાયા છે. ઉપરાંત શૈલેષ પરમારને પણ વર્ષ 2022ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે સન્માનિત કરાયા. આપણે જણાવીએ 2021 અને 2022 આ બંને વર્ષને લઈને આ જાહેરાત કરાય છે. વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા કિંજલ. કિંજલ, બે ધારાસભ્યોના નામ શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે જાહેર કરાયા છે, શું છે વધુ વિગતો? બિલકુલ, જે બે ધારાસભ્યો છે, સત્રની કાર્યવાહી છે, કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે અને જેની અંદર બે ધારાસભ્યો છે તેના નામની જે જાહેરાત છે તે કરવામાં આવી છે. જીતુભાઈ સુખડિયા ભાજપના જે ધારાસભ્ય છે તેમને શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેની, જયારે શૈલેષભાઈ પરમારની કોંગ્રેસના ધારાસભ્ય છે બંનેને શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેની જાહેરાત કરવામાં આવી છે, બંનેનું સન્માન કરવામાં આવ્યું છે અને તેની સાથે જે સત્ર છે તે હંગામી પણ બની ચૂક્યું છે. પરેશ ધાનાણી દ્વારા ખાદ્યતેલના મુદ્દે સરકાર ઉપર સવાલ ઉભો કરવામાં આવ્યો હતો અને સરકારના જવાબની સામે સરકારને ઘેરામાં લેવામાં આવી હતી અને અત્યારે હાલમાં આજે ખાદ્યતેલના મુદ્દે સત્ર હંગામી બની રહ્યું છે. આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો જે રીતે અપેક્ષા રખાઈ રહી હતી તે જ પ્રમાણે આખરે વધતા તેલના ભાવને લઈને આખરે વિપક્ષ આક્રમક મૂડમાં છે અને વધતી મોંઘવારીનો મુદ્દો પણ આજે વિપક્ષ સત્રની અંદર ઉઠાવશે. ગઈકાલે પણ સત્ર હંગામેદાર રહ્યું હતું, ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા પડે તેવી કાર્યવાહી કરવી પડી હતી. આજે સત્રનો છેલ્લો અને બીજો દિવસ છે, એ તબક્કે પણ વિપક્ષ આક્રમક મૂડમાં જણાઈ રહ્યું છે. આપણે ખ્યાલ છે તે મુજબ વિધાનસભાનું આ છેલ્લું સત્ર છે.